ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય કલરવ, એમાં આપણે કાવ્ય નંબર 4 આવરે વરસાદ. હવે અગાઉ આપણે અક્ષરોનું લેખન કાર્ય કર્યું, હવે આજે નંબર 9 વાંચો અને લખો. એટલે કે અહીં આપણે શબ્દો આપ્યા છે, એ શબ્દોને આપણે શું કરવાનું છે? વાંચતું જવાનું છે અને સાથે લખવાનું છે. એટલે કે વાંચન કાર્ય અને લેખન કાર્ય આપણે સાથે કરવાનું છે. હવે તો આપણે આવડી ગયું છે ને બાળમિત્રો, તો ચાલો આપણે વાંચતા જઈએ અને સાથે લખતા જઈએ. હવે પહેલો અક્ષર શું છે? મગ. તો આપણે અહીં બાજુમાં લખવાનું મ ગ. હવે એવી રીતે હવે આ શું છે? મા ને ગ, એટલે મા ગ આપણે અહીંયા સારા અક્ષરે લખી દેવાનું. હવે ન મ આપણે વાંચતું જવાનું અને સાથે લખતું જવાનું સારા અક્ષરે. નામ, નામ. રસ, રસ. રાસ, રાસ. ગજ, ગાજ. બરાબર, આ રીતે આપણે વાંચન કાર્ય કરતું જવાનું છે અને સાથે લખતું જવાનું છે. હવે અહીં બાજુમાં જુઓ શું છે? નમ, તો લખો અહીંયા બાજુમાં નમ. પછી નમે, કાનમ અંતર આવી ગયું એટલે નમે. ગમ, ગમે. ગમે આ રીતે આપણે બોલતું જવાનું. જમ, જમ. જમે, જમે. મન, મન. મને. બરાબર, આ રીતે આપણે વાંચન કાર્ય પણ કર્યું અને લેખન કાર્ય પણ કર્યું. હવે બાળમિત્રો, તમે આવી જ રીતે સરસ મજાનું તમારા પાઠ્યપુસ્તકની અંદર સામે જગ્યા આપી છે, એમાં તમારે લખી દેવાનું છે. હવે નીચે જુઓ, કેટલાક વાક્યો આપેલા છે. હવે એ વાક્યોને આપણે વાંચવાના છે, એની સાથે આપણે લેખન કાર્ય પણ કરવાનું છે. એટલે નીચે જગ્યા આપી છે એમાં લખવાનું છે, સામે લાઈન છે એમાં પણ લખવાનું છે, અને નીચે એટલે કે જે લાઈન આપણે અહીંયા લખી છે એ જ સામે આપણે લખતું જવાનું છે. નમન ગરમ જમ, તો આપણે લખી દેવાનું નમન ગરમ જમ, અને નીચે પણ આપણે લખવાનું નમન ગરમ જમ, અને અહીંયા પણ આપણે લખી દેવાનું નમન ગરમ જમ. બરાબર, આ રીતે આપણે લેખન કાર્ય, વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાનું છે. હવે બીજું વાક્ય, ગગન રમત રમે. હવે નીચે આપણે લખી દેવાનું ગગન રમત રમે, એવી જ રીતે સામે પણ આપણે એની સામેની લાઈનમાં જ આપણે લખવાનું ગગન રમત રમે, અને પૂર્ણ વિરામ. નીચે પણ આપણે લખી દેવાનું ગગન રમત રમે. આ રીતે આપણે વાંચતું જવાનું અને લખતું જવાનું. મનન દાદાને નમ, નીચે લખવાનું મનન દાદાને નમ, અને સામે પણ લખી દેવાનું મનન દાદાને નમ, અને પાછળ પૂર્ણ વિરામ. નીચે પણ લખી દેવાનું મનન દાદાને નમ. બરાબર, વરસાદ વરસે, વરસાદ વરસે. હવે એવી જ રીતે એની સામેની લાઈનમાં આપણે લખવાનું વરસાદ વરસે. નીચે પણ લખી દેવાનું વરસાદ વરસે. તો આ રીતે આપણે લેખન કાર્ય કરવાનું છે. હવે જુઓ બાળમિત્રો, આપણે બહુ નાના અક્ષર પણ નથી કરવાના અને બહુ મોટા અક્ષર પણ નથી કરવાના. આપણે લાઈન જોતું રહેવાનું છે, જે આપણે લાઈનમાં લખ્યું એની સામેની લાઈન આવી જોઈએ. આ રીતે તમને આ પેજનું જે કાર્ય છે એ હોમવર્કમાં પૂર્ણ કરી દેવાનું છે. વાંચન કાર્ય અને લેખન કાર્ય બંને સાથે કરતું જવાનું છે. તો બાળમિત્રો, તમે આ પૂર્ણ કરી દેજો. અસ્તુ.